તેણે ગુજરાતના 500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેવાના છે. દક્ષિણ ગુજરાતના લો કોલેજની જે 6 અલગ અલગ લો કોલેજ છે તેની બેદરકારીને કારણે 500 વિદ્યાર્થીઓ પરીક્ષા જ નહીં આપી શકે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર જ ફાળવ્યા નથી, કારણ કે કોલેજોએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઇન્સ્પેક્શન ફી ભરી ન હતી. વિદ્યાર્થીઓએ 27,000 રૂપિયા ફી ભરી, પરંતુ આ જે કોલેજો છે તેમણે બાર કાઉન્સિલને ઇન્સ્પેક્શન ફી ન આપી, તેના કારણે આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. કોલેજોએ ફી ન ભરતા વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે અને કોલેજોને કારણે થઈને વિદ્યાર્થીઓએ સહન કરવાનો વારો આવ્યો. પ્રોવિઝનલ નંબર આપી અને પરીક્ષા આપી દેવાની માંગ અત્યારે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, પરંતુ આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી પરીક્ષા આપવા દો તે પ્રકારની વિદ્યાર્થીઓ રજૂઆત કરી રહ્યા છે. તો કોલેજોને પાપે વિદ્યાર્થીઓ પરીક્ષાથી અત્યારે ફિલહાલ વંચિત રહેશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સંવાદદાતા અમિત આપણી સાથે જોડાયેલા છે. અમિત, આ જે વીટી ચોકસી લો કોલેજ સહિતની અન્ય જે 6 કોલેજ છે તેના વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે, આ સમગ્ર ઘટનાને લઈને હવે બાર કાઉન્સિલ કોઈ કામગીરી કરી શકે તેમ છે કે નહીં? કેમ કે 500 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે અધ્ધરતાલ છે. અમિત, જી ચોક્કસથી વાત કરવામાં આવે. આજે દક્ષિણ ગુજરાતની 5 એવી લો કોલેજ છે કે જેમને આજે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને જે ફી ભરવાની થતી હતી તે ભરી નથી અને તેના જ કારણે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપી શકતા નથી. મહત્ત્વની વાત કહી શકાય કે જે આ 5 કોલેજ છે તેમને ઇન્સ્પેક્શન ફી છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આપી નથી અને તેના કારણે 5 કોલેજોના 500 વિદ્યાર્થી છે સનદની પરીક્ષા નહીં આપી શકે. જે 5 કોલેજનો સમાવેશ થાય છે તેમાં સુરતની વીટી ચોક છે અને સિદ્ધાર્થ કોલેજ, નવસારીની દિનચાર દાબુ લો કોલેજ, વલસાડની શાહ એમ કે લો કોલેજ અને ભરૂચની મહામંડલેશ્વર શ્રીકૃષ્ણાનંદજી લો કોલેજ. ત્યારે વીટી ચોકસી કોલેજની બહાર આપણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીશું. શું કહેશો આજે સમગ્ર મામલો છે, વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેશે આજે કોલેજની બેદરકારીના કારણે? મારું નામ અમિત કશ્યપ છે. અત્યારે આવી પરિસ્થિતિ છે કે બાર કાઉન્સિલમાં એનરોલમેન્ટ નંબર જ નહીં પડતા. સ્ટુડન્ટને TY સ્ટુડન્ટ જે અત્યારે લો કમ્પ્લીટ કરવા પછી એમને ડિગ્રી બી મળી ગઈ, હવે સનદની એક્ઝામમાં આપવા માટે સનદનું ટાઈમ ટેબલ બી આવી ગયું, તો છતાં બાર કાઉન્સિલે અટકાવી દીધું, જામ કરી દીધું, એનરોલમેન્ટ આવતું નથી. કોલેજને જે ફી ભરવાની હતી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને એ ભરી નથી, તમે કોલેજને પૂરી ફી આપી છે, સમયસર આપી છે, છતાં આ પ્રકારની બેદરકારી કેટલી યોગ્ય? એ બેદરકારી વિશે એવું છે કે કોલેજવાળા તો એકદમ સક્ષમ એવી રીતે ચાલ્યા છે, બાર કાઉન્સિલવાળા ખબર નહીં ક્યાં અટકાવી રહ્યા છે. એમનું જે રીઝન છે એ છોકરાઓનું ભવિષ્ય સાથે ખેલવાડ થાય છે. એમાં જે રીતે અગર આમાં સમય પસાર થાય છે, ટાઈમ ટેબલ આવી ગયું છે, હવે એમાં નહીં આપશે તો પછી છોકરાઓ ફોર્મ કઈ રીતે ભરશે? AIBનું એક ફોર્મ આવે, એ ફોર્મ ભરવા માટે ફોર્મ ક્યારે ભરે? એ લોકો અટવાઈ ગયા છે, જ્યાં સુધી એનરોલમેન્ટ ના આવે ફોર્મ ના ભરાય, તો એ વિશેષ એમાં મુદ્દો છે જરાક. જે આ જે વિવાદ છે, સમગ્ર વિવાદમાં હવે 500 વિદ્યાર્થી દક્ષિણ ગુજરાતના અને 1600 આખા રાજ્યના, આટલા વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત છે, એનો એનરોલમેન્ટ નંબર નથી પડ્યો, પ્રોવિઝનલ નંબર આપવાની માગણી છે, કેટલી મુશ્કેલી પડે છે અત્યારે વિદ્યાર્થીઓ? અત્યારે તો બહુ જ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહ્યો છે. વિદ્યાર્થીઓની માંગ એવી છે કે એન્વાયરમેન્ટ નંબર આપીને તમે એક્ઝિટ ખાલી એક્ઝામ તો અપાવી દો વિદ્યાર્થીઓને, પછી જે પણ સુપ્રીમ કોર્ટનો કે હાઈકોર્ટનો આદેશ હશે તે અમને મંજૂર છે, પણ અમારી એટલી એક્ઝામ તો અપાવી દો. તમે જ્યારે સમયસર ફી ભરતા હોય અને કોલેજ બાર કાઉન્સિલને એમનું જે આપવાનું થતું હોય, જે પણ પે કરવાનું, એ ન પે કરે અને તેનું પરિણામ આવે, તો બેદરકારી કોલેજની કેટલી ગંભીર? બહુ જ ગંભીર થઈ શકે છે આ બેદરકારી તો કોલેજની. પછી હવે તમારી માગણી શું છે સરકાર સામે, અને આજે આટલી આટલી મહેનત કરી અને સનદની જ એક્ઝામ જો તમે નહીં આપો તો બધું પાણીમાં જશે, અને કેટલી તમને કેટલી તકલીફ પડશે અને પરિવારને કેટલી મુશ્કેલી? અમારા પરિવાર પણ અત્યારે એક લાગણી અનુભવતા હોય છે કે મારો જે પુત્ર છે એ મહેનત કરીને બાર કાઉન્સિલની એક્ઝામ આપશે અને કંઈક એનું સપનું પૂરું કરશે, પણ એ સપનું અમારું અધૂરું જ રહી જશે આ માગણી અમારી પૂરી નહીં થશે તો. સર, અન્ય વિદ્યાર્થી પણ છે આપણી સાથે, શું કહેશો આ જે સમગ્ર મામલો છે? હવે સનદની એક્ઝામ એટલે ખૂબ મોટી એક્ઝામ કહેવાય તમારા લો માટેની, અને હવે એ જ પરીક્ષાથી ઘણા વિદ્યાર્થી વંચિત છે. જો એક્ઝામ જ ન લેવાય તો એને સનદ મળવાની નથી, તો એ આજે વેચી જતી રહી જતી રહી, તો અમારો પ્રશ્ન એ જ છે આ પરીક્ષા લેવાય જ નહીં, તો એ જ વડો બે વડો જેટલા વડો સુધી આપણે રાહ જોવાની, તો પરીક્ષા જેમ બને જેમ વહેલી લઈ અને એડમિટ નંબરથી પરીક્ષા લઈ જઈ. સરકારને શું રજૂઆત કરો છો? આ એક તરફ તો આજે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે, પણ વચલો રસ્તો શું નીકળે આમાં? તો એ હવે જાઉં
તો કોલેજ વાળા ને બાર જામજી વાળા બે વચ્ચે નો નિર્ણય લઈ ને વિદ્યાર્થી નું ભવિષ્ય ન જરાબ જાય તેવો નિર્ણય લઈ તો અમને વધારે સારું રહે છે. તમે શું કહેશો આજે સમગ્ર જે વિવાદ ચાલી રહ્યો છે? કામ ચલાવે પ્રોવિઝનલ એક એનરોલમેન્ટ નંબર આપીને એક્ઝામ કન્ડક્ટ કરાવી લેવી જોઈએ. પછી જો એક્ઝામ લેવાઈ ગયા પછી તમે જે હાઈકોર્ટના કેસના જે નિર્ણય આવે એની ઉપર તમે જઈ શકો છો કે આગળ પરમિનન્ટ આપી કે ન આપી. પરંતુ કામ ચલાવ તો આપી દઉં. એટલે એક જ માગણી છે કે પ્રોવિઝનલ નંબર પાડી એક્ઝામ આપવા. હા, પ્રોવિઝનલ નંબર આપો અને એક્ઝામ આપવા દો અમને. આજે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે, જેટલા પણ સેમ હોય એમને ખૂબ મહેનત કરી હતી, પરીક્ષાઓ પણ પાસ કરી. સનદ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? હવે એમાં વકીલ માટે સનદ એટલે ખૂબ જ અગત્યનું, પહેલો પગથિયું જ સનદનું આવે અમારે. જો એમાં તો તમે આગળ અમને ન આવવા દે તો પછી અમારે કઈ જગ્યાએ જવું? ચુક્કતી એટલે વકીલ બનવા માટેનું જે લો કોલેજમાં ભણ્યા પછીનું પહેલું પગથિયું સનદ છે. ડિગ્રી મળ્યા પછી પણ સનદની પરીક્ષા ખૂબ અગત્યની કહેવાય અને પહેલું પગથિયું વકીલાત માટેનું આ સનદ કહેવાય છે. અને આ જ પરીક્ષાથી જો આ વિદ્યાર્થી વંચિત રહેશે તો તેમના ભવિષ્યનું શું તે પણ સવાલ એક ઉઠી રહ્યો છે. કારણ કે પરિવારને અપેક્ષા હોય કે અમારો દીકરો લો કોલેજમાં ભણ્યો છે, સારો વકીલ બનશે. પણ હવે કેટલીક કોલેજોની આ બેદરકારી છે કે જેમને આજે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને જે ફી ચૂકવવાની થતી હતી તે ચૂકવી નથી અને તેના જ કારણે આજે દક્ષિણ ગુજરાતના 500 અને રાજ્યના 1600 જેટલા વિદ્યાર્થીનું ભવિષ્ય છે અંધકારમાં છે. તે વિદ્યાર્થી માગણી કરી રહ્યા છે કે જે પણ વિવાદ ચાલતો હોય તેની વચ્ચે પ્રોવિઝનલ નંબર ફાળવવામાં આવે, વટલો રસ્તો કરીને પરીક્ષા આપવામાં આવે, જેથી કરીને ભવિષ્ય છે તે અંધકારમાં ન જાય અને પરિવારને પણ મુશ્કેલી ન પડે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમિતાભનો અમારી સાથે જોડાયા.